નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ. અને આજે આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હંમેશા. ઘણી વખત આપણે જોઈએ છે પ્રોપર્ટી બાબતે બિલ્ડર અને સોસાયટી વચ્ચે, ઘણીવાર ફ્લેટ માલિક અને સોસાયટી વચ્ચે વિવિધ સમસ્યાઓ ઊભી થતી હોય છે. તેવા કિસ્સામાં આપણા કાયદા શું મદદ કરી શકે, આ ચર્ચા કરવા આજના પ્રોપર્ટી ગુરુમાં આપણી સાથે જોડાયા છે એડવોકેટ પૂર્વી શાહ. પૂર્વી, આપનું સ્વાગત છે. જો આપણે જોવા જઈએ તો બિલ્ડરથી લઈને જે ઘર ખરીદે છે, ઘર ખરીદ્યા પછી કોઈ રેન્ટ પર રહે છે અથવા એને બીજી વાર કોઈ બાયર ખરીદે છે ઘર, તો ઘણા બધા ગૂંચવાડા હોય છે અને ઘણા બધા કહી શકાય કે પ્રશ્નો ઊભા થાય છે. સૌથી પહેલાં બિલ્ડરની જ વાત કરીએ કે ફર્સ્ટ ટાઈમ બાયર છે, કોઈ બિલ્ડર પાસે લેવા ગયા છે ઘર, તો પહેલો સવાલ આવે છે ઘર તો મળે છે, ઘર ઉપર તો બધા ટેક્સીસ કે બધું આપવું પડે છે, પણ ઘણી વખત અત્યારે તો ખ્યાલ નથી પાર્કિંગ વેચાય છે. આપણે જોઈએ છે બિલ્ડર્સ પાર્કિંગ વેચતા હોય છે, પાર્કિંગના પૈસા લે છે. ઘણી વખત ફર્સ્ટ કે સેકન્ડ ફ્લોર પર અગર કોઈ ફ્લેટ છે કે ટોપ ફ્લોર પર કોઈ ફ્લેટ છે તો એની આગળ જે ખાસ કરીને એક બાલ્કની જેવું કહી શકીએ કે ઓપન સ્પેસ કહી શકીએ એ વાપરવાના બદલે એના પૈસા પણ એમાં લેવામાં આવે છે. તો શું આ બધું કઈ રીતે કાયદાકીય રીતે યોગ્ય છે, અથવા જો બાયર છે તો એણે કઈ રીતે એને ડિફેન્ડ કરવું જોઈએ? આ કેસમાં આવા ઘણા એવા મુદ્દાઓ સામે આવે છે જેમાં બિલ્ડર હોય છે જે પાર્કિંગ, ઓપન પાર્કિંગ સ્પેસ હોય છે એ વેચી નાખે છે, ટેરેસ હોય છે જેને કહેવાય પોકેટ ટેરેસ, જે તમારી પ્રાઇવેટ ટેરેસ છે એ વેચી નાખે છે, અને ઘણી વખત કન્વેન્સ નથી આપતા એના માટે. સોસાયટી પાસેથી બહુ મેબી પૈસા ડિમાન્ડ કરે છે કે એમને હેરેસ કરે છે. આ બધા મામલા માટે અગર એવું કોઈ પણ સોસાયટી અગર આ ફેસ કરતી હોય તો એ કન્ઝ્યુમર ફોરમમાં આપણી એપ્લિકેશન નાખી શકે છે કે બિલ્ડરે અમને આ પ્રોમિસીસ જે કર્યા હતા એ પ્રોમિસીસ એમને ફૂલફિલ નથી કર્યા. સેકન્ડલી, એ ક્રિમિનલ કેસ ઇનિશિએટ કરી શકે છે બિલ્ડરના અગેન્સ્ટમાં અને FIR લોન્ચ કરાવી શકે છે ફોર ધ વોયોલેશન ઓફ રેગ્યુલેશન જે છે અંડર સેક્શન 11 અને 13 ઓફ મહારાષ્ટ્ર ઓનરશીપ ઓફ ફ્લેટ એક્ટના અંદર. એમાં તમે ક્રિમિનલ કેસ કરી શકો છો, કેમકે સેક્શન 11 કહે છે કે તમારે જે પણ બિલ્ડર છે એને જ્યારે પણ કોઈ પણ બિલ્ડિંગ કે લેન્ડ ડેવલપ કરી છે એની કન્વેન્સ એક લિમિટેડ પીરિયડ, એક સ્ટિપ્યુલેટેડ પીરિયડ જે કહેવાય છે, રીઝનેબલ ટાઈમમાં તમને આપવું બહુ જ જરૂરી છે. અગર એ નહીં આપે તો એ દેટ અમાઉન્ટ્સ ટુ ફ્રોડ કાં તો ચીટિંગ. સેકન્ડ છે સેક્શન 13. એ 13 કહે છે કે અગર આવું કોઈ પણ ચીટિંગ થઈ છે સોસાયટી સાથે તો એ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં જઈને કેસ દાખલ કરીને એ બિલ્ડરના અગેન્સ્ટમાં ઇમ્પ્રિઝનમેન્ટ અને ફાઇન બેઓ માગી શકે છે. તમે આ ખાસ વાત કહી એમાં એક મને ઉમેરવાનું મન થાય છે, કારણ કે તમે ખાસ કરીને કીધું કે કન્વેયન્સ સર્ટિફિકેટ મળવું ખાસ જરૂરી હોય છે. એવામાં અત્યારે જે રીડેવલપમેન્ટ થઈ રહી છે બિલ્ડિંગો, એમને ખાસ કરીને આ મુદ્દો ખૂબ જ નડી રહ્યો છે. જે પહેલાંના બિલ્ડર હતા એઓએ કન્વેયન્સ સર્ટિફિકેટ આપ્યું નથી અને જે સોસાયટી છે એણે પણ કદાચ પહેલાં એટલું કેર કર્યું નથી. હવે જે એમને તકલીફો નડી રહી છે, કઈ રીતે એ મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ? કન્વેન્સ લેવા માટે તમારે પહેલાં તો બિલ્ડરને એક એપ્લિકેશન મૂવ કરવી પડે કે મને કન્વેન્સ અમારી સોસાયટીને જોઈએ છે. તમારે જ્યારે તમારી સોસાયટી ફોર્મ થઈ હતી ત્યારે બિલ્ડરે તમને જે પેપરવર્ક આપ્યા એમાં તમારે જોવું પડશે કે ક્લોઝમાં ક્યાં લખ્યું છે કે કન્વેન્સ સર્ટિફિકેટ તમને ક્યાર સુધીમાં મળવામાં આવશે, એ રીઝનેબલ પીરિયડ લખ્યું છે કે નથી લખ્યું. અગર પીરિયડ નથી લખ્યું તો તમારે એક સ્ટિપ્યુલેટેડ રીઝનેબલ પીરિયડ સમજીને બિલ્ડરને એપ્લિકેશન મૂવ કરવી પડશે કે અમને કન્વેન્સ જોઈએ છે. અગર તો પણ એ અગર તમારી એપ્લિકેશનને બિલ્ડર ના મંજૂર કરે તો તમારે સિટી સિવિલ કોર્ટ કે હાઈકોર્ટ કે કોઓપરેટિવ કોર્ટમાં જઈને કન્વેન્સ માટે એપ્લિકેશન કરી શકો છો. સાથે જ ઘણી બધી આજે જોવા જઈએ તો બિલ્ડિંગો બનીને ઊભી છે પણ ઓસી વગરની છે, ત્યાં પાણી પહોંચવામાં મુશ્કેલ થઈ રહી છે, ટેન્કર્સથી તેઓને પાણી મંગાવવામાં આવી રહ્યું છે. સાથે જ ઘણી વખત ટાઇટલ ક્લિયર નથી હોતા અને કદાચ સોસાયટીને ઘણા વખત પછી એ વસ્તુ ધ્યાનમાં આવે છે. એવામાં શું એ બિલ્ડર વિરુદ્ધ જે સોસાયટી ઓનર્સ છે કે જે ફ્લેટ ઓનર્સ છે એ લોકો પગલાં ઉપાડી શકે? કેમ પગલાં આરામથી ઉપાડી શકે, કેમકે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે આ જે પણ ફ્લેટ ખરીદ્યો છે કે જે પણ પ્લોટ ખરીદ્યો છે એને તમે પૈસા ચૂકવ્યા છે, તો તમારા જે પણ રાઇટ્સ છે એના માટે તમે ડેફિનેટલી બિલ્ડરના અગેન્સ્ટમાં ક્રિમિનલ કેસ કરી શકો છો, સિવિલ કેસ કરી શકો છો. અને આજકાલ તો કન્ઝ્યુમર ફોરમ બહુ જ એક્ટિવ થઈ ગયું છે આ કે આવા બધા મુદ્દાઓમાં, તો તમે ડેફિનેટલી આગળ વધીને અગર તમે કરશો તો તમને ડેફિનેટલી આમાં કાંઈ ને કાંઈ તો તમારો નિકાલ આવશે.
પણ જે ઓસીની પ્રોબ્લેમ છે કે કન્વેયન્સની પ્રોબ્લેમ છે, આના થકી બીએમસી ક્યારે કોઈ સપોર્ટ કરી શકે ખરી જે રહેણાંક લોકો છે એમને? ઓસી એકચ્યુઅલી જ્યારે પણ તમારી કોઈ પણ બિલ્ડિંગ કમ્પ્લીટ થાય તો એના પહેલાં બિલ્ડરને ઓસી લેવું પડે, ઓક્યુપેશન સર્ટિફિકેટ. ત્યાર સુધી એ કોઈને પઝેશન આપી નથી શકતો. અને અગર તમે એના વેલ ઓસીના પહેલાં અગર તમે કોઈને પઝેશન આપ્યું છે તો એ પઝેશન ઇલીગલ કહેવાય. તો બીએમસી ક્યારે પણ અગર કોઈ એપ્લિકેશન કરીએ તો બીએમસી તમને તે એ ઘરમાંથી તમને બહાર કાઢી શકે છે. એટલે ઓસી, વેલિડ ઓસી લેવું બહુ જ જરૂરી છે. વેલિડ ઓસી હોવું ખાસું જરૂરી છે અને એમાં તમારે બધા નિયમો પાળવા ખાસા જરૂરી છે પણ જો એ બિલ્ડર કરે તો. સાથે જ આપણે આગળ જોઈએ છે તો ઘણી વખત ઘણી બિલ્ડિંગોની ઉપર આપણે જોઈ રહ્યા છે મોટા મોટા હોર્ડિંગ્સ હોય છે. શું એ સોસાયટી નક્કી કરે છે કે પછી બિલ્ડર નક્કી કરે છે? જ્યાર સુધી સોસાયટી ફોર્મ નથી થતી અને એ સોસાયટીની બધા રાઇટ્સ જ્યાં સુધી બિલ્ડરના હાથમાં છે ત્યાર સુધી એ બિલ્ડર ડિસાઇડ કરી શકે છે કે એના ઉપર હોર્ડિંગ લાગવી જોઈએ કે નહીં લાગવી જોઈએ અને એના શું રેટ્સ હશે એ બિલ્ડર ડિસાઇડ કરશે. પણ જેમ સોસાયટી ફોર્મ થઈ જાય કે ડીમ સોસાયટી ફોર્મ થાય તો એના પછી એના જે પણ બેનિફિટ્સ છે એ સોસાયટીને મળવા જોઈએ અને એના જે પણ ક્વેશ્ચન્સ છે એટલે વેધર હોર્ડિંગ લગાવવી જોઈએ કે નહીં લગાવવી જોઈએ એનું ડિસિઝન પણ સોસાયટી લે છે. પણ એની સાથે હોર્ડિંગ્સ હોય તો આપણે અત્યારે હાલે જોઈએ છે જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે ટાવર્સને લઈને છે, એટલે કે જે ટેલિકોમ કંપનીઝ પોતાના ટાવર્સ જ્યાં પહેલાં જમીન પર લગાડતી હતી હવે બિલ્ડિંગોની ઉપર લગાડતી થઈ ગઈ છે કારણ કે એટલું વાસ્ટ કમ્યુનિકેશન વધી ગયું છે તો એટલા એ લોકોને ટાવર્સ લગાડવાની ફરજ પડી છે. અને એના થકી આપણે જોયું છે સોસાયટીને ઘણી વખત આ હોર્ડિંગ્સ હોય કે ટાવર હોય એક લમસમ અમાઉન્ટ મળતી હોય છે અને એના થકી એક મેન્ટેનન્સ પણ ઓછું થઈ જતું હોય છે તો ઘણી વખત બધી કહી શકાય કે સોસાયટીઝ આકર્ષાય પણ જતી હોય છે. પણ શું એ યોગ્ય છે અને એના માટે કઈ રીતના પ્રાવધાન હોય છે? જ્યારે પણ તમે કોઈ પણ હોર્ડિંગ લગાવવા તમને સોસાયટી પરમિશન આપે છે તો પહેલાં તો સૌથી પહેલાં એ જોવું છે કે સોસાયટી કેટલી જૂની છે. અગર બહુ જૂની સોસાયટી છે અને હોર્ડિંગ તમે લગાવવા આપો છો તો કેટલા હોર્ડિંગ્સ છે, વેધર સોસાયટી એ હોર્ડિંગ્સનું જે એ છે ઉચકી શકે છે કે નહીં. કેમ કે ઘણી વખત ડિલેપિલેટેડ સોસાયટીઝ હોય છે જ્યાં હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે, એટલા હોર્ડિંગ્સ હોય છે કે સોસાયટીમાં તમારો જે ઓપન સ્પેસ છે ટેરેસ એ આખું તમારું કવર થઈ જાય છે. તો એ એક મુદ્દો છે જે બહુ કન્સિડર કરવામાં સોસાયટીએ કરવું જોઈએ બિફોર અલોટિંગ એનીવન કે હોર્ડિંગ લગાવવું જોઈએ. સેકન્ડલી જે મોબાઈલ ટાવર્સની તમે વાત કરી કે કોઈ પણ ટાવર્સની વાત કરી એ બહુ હાર્મફુલ ઇફેક્ટ્સ હોય છે એના, એટલા માટે આજકાલ ઘણી સોસાયટીઝ એ નથી એલાવ કરતી અને ઓબ્જેક્શન લે છે ઘણા મેમ્બર્સ કે ટાવર્સ નહીં લગાવવા જોઈએ કે દો એ પર્ક્સ આપે છે પણ એ હાર્મફુલ છે. તો એટલા માટે મારા હિસાબે કોઈ બી સોસાયટીએ ટાવર્સ માટે પરમિશન નહીં આપવી જોઈએ. હોર્ડિંગ્સ માટે અગર એ તમને તમારી સોસાયટીને હાર્મ નહીં કરતું હોય તો તમે કરી શકો છો. પણ ત્યારે જ સમજો કોઈ બિલ્ડરે આ પહેલ કરી છે કે હોર્ડિંગ્સ કે ટાવર્સ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લગાવ્યા છે કે બિલ્ડિંગ બની ગયા પછી લગાવ્યા છે અને હજી સોસાયટી ફોર્મ નથી થઈ, એનો બધો કારોબાર ડેવલપર્સ પાસે છે. જે પૈસા આ બધી વસ્તુ લગાવવાથી બિલ્ડર્સને મળ્યા છે એ એક એમનો હોદ્દો પતી ગયા પછી શું ટ્રાન્સફર કરવાની ફરજ બને છે કે પછી ક્લેમ કરી શકે કે આ મારા, હું જ્યારે આ હતો ત્યારે આ બધું હતું તો આ પૈસા મારા છે? શું આ વિવાદ આવે છે ખરો? આ વિવાદ ઘણી વખત આવે છે પણ એકચ્યુઅલી જોવા જઈએ તો બિલ્ડરનું હક ખાલી એટલું જ બને છે જેટલું એ ફ્લેટ કે જે પણ એને ડેવલપ કર્યું છે સ્ટ્રક્ચર એમાંથી જે પૈસા મળવા જોઈએ એનું એટલું જ હક છે. એના ઉપર જે પણ આવે એ સોસાયટીનું હક છે. તો એટલા માટે અગર એ હોર્ડિંગ લગાવે અને હોર્ડિંગમાંથી જે પૈસા આવે, જે પણ પૈસા એને એક્સપેન્સ કર્યા હોય એ માઇનસ કરીને જે પ્રોફિટ હોય એને સોસાયટીને ટ્રાન્સફર કરવાની ફરજ છે. ઓકે, તો ઘણી બધી સોસાયટીઓ આપણે જોઈએ છે જ્યાં એક પહેલાં તો પ્રાવધાન હોય છે 2-3 બિલ્ડિંગનું અને એમને એફએસઆઈ પણ મળી જાય છે પણ ઘણી વખત તેઓ એફએસઆઈ પૂરતી બધી બિલ્ડિંગમાં નથી કરતા ને તેઓ એક કહી શકાય કે એક ક્લબ હાઉસ માટે કે એક ગ્રાઉન્ડ માટે ફાળવાયેલી જમીન ઉપર એક બિલ્ડિંગ ઊભી કરી દે છે એ એફએસઆઈ યુઝ કરીને. ઘણા આજે સોસાયટી મુંબઈમાં એવા છે કે ત્યાં અડધી બિલ્ડિંગો બનીને ઊભી છે અને સોસાયટી અને બિલ્ડરની વચ્ચે હજુ પણ એ વિવાદ ચાલુ છે, એનો નિવેડો કઈ રીતે આવી શકે? તમારે જ્યારે પણ તમારો કોઈ પણ સોસાયટી છે એની લેન્ડ છે એનો એફએસઆઈ અગર તમારા પાસે છે અને તમને એવું લાગે છે કે બિલ્ડર એ એફએસઆઈ યુઝ કરશે કે એ મિસયુઝ કરશે તમારી જાણ વગર કે તમને એનું પ્રોફિટ્સ આપ્યા વગર, તો તમે બીએમસીને લેટર લખી શકો છો કે આ પર્ટિક્યુલર બિલ્ડર આ પર્ટિક્યુલર લેન્ડ ઉપર સોસાયટી બનાવે છે અમારો એફએસઆઈ યુઝ કરીને.
તો એ તુરંત બીએમસી એના પર એક્શન લેશે, કેમ કે જ્યારે પણ કોઈ પણ બિલ્ડરને કાંઈ પણ પ્રોપર્ટી ડેવલપ કરવી હોય તો એને બીએમસી પાસેથી પરમિશન લેવી બહુ જ જરૂરી છે. અને સેકન્ડલી, અગર બીએમસી પાસેથી બી અગર કાંઈ નિકાલ નહીં આવે તો સોસાયટી યા તો સિટી સિવિલ કોર્ટ, હાઈકોર્ટ કે કોઈ બી કોઓપરેટિવ કોર્ટમાં જઈને ઇન્જંક્શન લઈ શકે છે, સ્ટે લઈ શકે છે, જે પણ પ્રોજેક્ટ ઓનગોઈંગ છે ડેવલપરનું. અને એના પછી ત્યાર આગળ સોસાયટીનું જે પણ FSI છે અને બાકીનું જે પણ એમના રાઇટ્સ છે એ રિટેન થઈ શકે છે. ત્યારે ઘણી વખત જોઈએ છે કે બિલ્ડિંગની બહાર લખેલું હોય છે બહારના વાહનોને પ્રવેશ નથી. ઓલરેડી આપણે જોઈ રહ્યા છે મુંબઈમાં જગ્યાની કમી છે, એમાં બિલ્ડિંગો આજ એવા બની રહ્યા છે કે જ્યાં બહુ કહી શકાય પાર્કિંગની વ્યવસ્થા ન હોય. એવામાં શું જે ફ્લેટ ઓનર છે કે ખાસ કરીને જેટલા ફ્લેટ ઓનર્સ છે એ શું સોસાયટી વિરુદ્ધ કે બિલ્ડર વિરુદ્ધ આ કોઈ કાર્યવાહી આના માટે કરી શકે? ડેફિનેટલી, કાયદામાં એવી જોગવાઈ છે કે 25% પહેલાં જે 10% હતું એને ઇન્ક્રીઝ કરીને હવે 25% કરી નાખ્યું છે, જે ઓપન સ્પેસ કહેવાય છે એ વિઝિટર્સ પાર્કિંગ કરીને આપવામાં આવી છે. એના માટે ટેબલ 15 છે, રેગ્યુલેશન 36, એમાં ક્લિયરલી મેન્શન છે કે જ્યારે પણ કોઈ સોસાયટી બનાવવામાં આવે એમાં પાર્કિંગની સ્પેસ જ્યારે પણ અલોટ થાય તો 25% પાર્કિંગ એ વિઝિટર્સ પાર્કિંગ કરીને આવે છે. તો એમાં તમે વિઝિટર્સને ના નથી પાડી શકતા જ્યાં સુધી 25% પાર્કિંગ તમારી એક્ઝોસ્ટ ન થતી. એના પછી ડેફિનેટલી સોસાયટી પાસે રાઇટ છે કે બિલ્ડર પાસે રાઇટ છે ના પાડવાની. ત્યારે જ પણ શું એક આપણે કહી શકીએ કે ઘણી વખત ઘણા એવા સોસાયટીઝ હોય છે કે જેમાં પાર્કિંગ અલાઉ નથી કરતા, પણ ત્યારે જો બિલ્ડર પણ એમાં ન હોય, ફક્ત સોસાયટી બની ગઈ હોય અને સોસાયટી અને ફ્લેટ ઓનરની વચ્ચે પણ શું આ વિવાદ આવી શકે છે? કારણ કે ઘણાના બે પણ પાર્કિંગ હોય છે, ઘણાની એક પાર્કિંગ હોય પણ બે ગાડીઓ હોય છે, ઘણી વખત વિઝિટર્સ એટલા આવતા હોય પણ પૂરતી જગ્યા ના હોય અને રોડ સાઈડ પણ એટલી જગ્યા ના હોય તો કરવું શું? જેમ મેં તમને હમણાં જણાવ્યું કે જે ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ છે, રૂલ 36 અને ટેબલ 15, એમાં જે સ્પેસિફિકેશન લખ્યું છે કે 25% પાર્કિંગ વિઝિટર્સ માટે અલોટ કરવાની છે, એ બધા સોસાયટી હોય કે બિલ્ડર હોય બેઉને એની એના ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે. અગર આવું કોઈ મુદ્દો સામે આવે અને યા તો બિલ્ડર યા તો સોસાયટી તમને અલાઉ નથી કરતી વિઝિટર પાર્કિંગ, તો એ મામલામાં તમે યા તો કન્ઝ્યુમર કોર્ટમાં જઈ શકો છો ફોર ડેફિશિયન્સી ઓફ સર્વિસ, યા તો તમે ક્રિમિનલ કોર્ટમાં બી જઈ શકો છો ફોર વોયલેશન ઓફ ધીસ રેગ્યુલેશન, યા તો પછી તમે કોઓપરેટિવ કોર્ટમાં પણ જઈને તમારું એપ્લિકેશન કરી શકો છો. ત્યારે જ ઘણી બધી આપણે જોઈએ છે ટ્રાન્સફર ફેસિલિટી હોય છે, અગર કોઈ એકના નામેથી બીજાના નામે ઘર ટ્રાન્સફર કરવું છે તો ત્યારે એક ઓનર અને સોસાયટી આ બે વચ્ચે આવી જતા હોય છે અને આ એક મુદ્દો ઉપડતો હોય છે. ઘણી વખત ઘણી સોસાયટીઝ એક મોટો ચાર્જ વસૂલતી હોય છે ફ્લેટ ટ્રાન્સફર માટે, અને ખાસ કરીને આવા બધા મુદ્દામાં એક મોટી રકમ ક્યાંક ને ક્યાંક વેડફાઈ જતી હોય છે, એમાં જવાબદાર કોણ અને એના માટે શું કારણ? જ્યારે પણ કોઈ ફ્લેટ આપણે ટ્રાન્સફર કરીએ ત્યારે એને કહેવાય છે ટ્રાન્સફર ફી, યા તો બિલ્ડર લઈ શકે કાં તો સોસાયટી લઈ શકે, એ એમનું હક છે. કેમ કે જ્યારે પણ તમે ફ્લેટ ટ્રાન્સફર કરો તો એમાં જે પણ એમને જે પ્રોસીજર અડોપ્ટ કરવાની હોય છે એના માટે ટ્રાન્સફર ફી લેવામાં આવે છે. ટ્રાન્સફર ફીનો મતલબ એમ નથી કે સોસાયટી કાં તો બિલ્ડર એનું એમાંથી પ્રોફિટ બનાવે, જે આજકાલ ચાલ્યું છે કે ઘણા સોસાયટી કે ઘણી બિલ્ડર એને એઝ અ પ્રોફિટના હિસાબે લે છે, એટલે પર્સન્ટેજના હિસાબે લે છે, 1%, 2%, જે કાયદામાં લખેલું નથી. કાયદામાં ખાલી એટલું જ લખ્યું છે કે તમારે જ્યારે પણ તમે ટ્રાન્સફર કરો કે જ્યારે પણ તમે કોઈ ફ્લેટ વેચો તો એના માટે ટ્રાન્સફર ફી જે રીઝનેબલ હોય છે, બેસિક રીઝનેબલ ટ્રાન્સફર ફી એ લેવામાં આવે છે. એના ઉપર અગર તમને યા તો સોસાયટી કાં તો બિલ્ડર કાંઈ પણ માંગે તમારે આપવાની જરૂર નથી, તમે એના માટે કોર્ટમાં જઈ શકો છો યા તો સબ રજિસ્ટ્રારને લખી શકો છો, ત્યાંથી પણ તમને કાંઈ ને કાંઈ એમાં નિકાલ મળી શકે છે. પણ ઘણી વખત આ જે મુદ્દો છે, આ જે વિવાદ છે, ઘણો વકરી જતો હોય છે અને ઘણી વખત પોલીસ કેસ સુધી પણ પહોંચી જતું હોય છે, તો એમાં કોઈ નિવેડો છે ખરો એના માટે? કોઈ જે ફ્લેટ ઓનર છે એના માટે કોઈ પ્રાવધાન ખરો કે જે ટ્રાન્સફર કરવા માગે છે? ડેફિનેટલી, અગર ટ્રાન્સફર ફી અગર એક્સેસિવમાં હોય છે તો તમે ડેફિનેટલી પોલીસ સ્ટેશનમાં જઈને FIR રજિસ્ટર કરાવી શકો છો સોસાયટી મેમ્બર્સના અગેન્સ્ટમાં, એટલે જે કમિટી મેમ્બર્સ છે, અને અગર બિલ્ડર છે તો બિલ્ડરના અગેન્સ્ટમાં તમે FIR રજિસ્ટર કરાવી શકો છો. બિકોઝ એ વોયલેશન છે ઓફ ધ રૂલ્સ, જે આપણા કાયદામાં જે રૂલ્સ છે એના વોયલેશનમાં છે, તમે ડેફિનેટલી જઈને FIR કરાવી શકો છો.
ત્યારે ઘણી વખત સમજો કોઈનો ફ્લેટ છે અને એને રેન્ટ પર આપવું છે તો એના માટે ઘણા બધા ચાર્જિસ આપવા પડે છે. એક સમજો મેનેજ જો મેન્ટેનન્સની વાત કરે તો એ તો ઓનર આપે છે, પણ નોન ઓક્યુપન્સી ચાર્જિસ એ બહુ મોટા ફટકારવામાં આવે છે. તો એના કારણે મેન્ટેનન્સ કોસ્ટ બહુ વધતી જોવા મળી છે. ખાસ કરીને આપણે જો ત્યાં અમુક ફેસિલિટી આપવામાં આવે, ક્લબ હાઉસ કે વગેરે, તો એની પણ ડબલ ચાર્જ એના લગાવવામાં આવે છે જે રેન્ટ પર રહેવા આવે છે એ લોકો માટે. શું એ યોગ્ય છે ને એના માટે કોઈ પગલાં છે ખરા? એકચ્યુઅલી હર સોસાયટીને બાયલોઝ ફોલો કરવાના હોય છે. જે બાયલોઝ ઓલરેડી સેટલ્ડ બાયલોઝ છે એને અડોપ્ટ કરવાના હોય છે. એમાં બહુ લિમિટેડ સ્કોપ છે ફેરફાર કરવાનું. આ જે મુદ્દો છે જેમાં સોસાયટી એક્સેસિવ નોન ઓક્યુપન્સી ચાર્જિસ લઈ શકે કે જે પણ અધર એમિનિટીઝ છે એના માટે ડબલ ધ ચાર્જિસ લઈ શકે, એ એબ્સોલ્યુટલી ઇલીગલ છે. એવું કોઈ કાયદામાં કશે લખ્યું નથી કે તમે એક્સેસિવ ચાર્જ લઈ શકો. સોસાયટી પાસે એટલી રાઇટ્સ છે કે તમારું નોન ઓક્યુપન્સી ચાર્જિસ માટે એ લોકો તમારા પાસેથી એક લિમિટેડ એટલે રીઝનેબલ અમાઉન્ટ તમારા પાસેથી લઈ શકે છે. કેમકે નોન ઓક્યુપન્સી ચાર્જિસ સોસાયટીના મેન્ટેનન્સમાં એડ કરીને તમારા પાસેથી લઈ શકે છે. બટ હાઉએવર અગર વધારે એક્સેસિવ લેતા હોય છે તો તમે ડેફિનેટલી સબ રજિસ્ટ્રારને કમ્પ્લેન કરી શકો છો, કોઓપરેટિવ કોર્ટમાં જઈ શકો છો આ મુદ્દાને ઉચકીને, અને તમને આમાં ડેફિનેટલી રિલીફ મળશે. જ્યારે બિલ્ડર કહી શકાય પોતાની જવાબદારી છોડે છે અને એક સોસાયટી ફોર્મ થાય છે ત્યારે કહી શકાય કે ટેમ્પરરી સોસાયટી હોય છે, અને જ્યારે એક પ્રોપર ઇલેક્શન થાય છે 6-8 મહિના બાદ અને પછી એક સોસાયટીનું ગઠન થાય છે. ઘણી વખત એવું થાય છે બિલ્ડર દ્વારા અમુક પૈસા જે સોસાયટીને ટ્રાન્સફર કરવામાં આવે છે કે જે પણ પેટે સોસાયટી પાસે એક લમસમ અમાઉન્ટ આવે છે એમાં ગડબડી થતી હોય છે. તો શું સોસાયટી વિરુદ્ધ કે સોસાયટીના મેમ્બર્સ જે ગડબડી કરે છે એમના માટે કોઈ એવા રૂલ્સ છે ખરા કે એના માટે કઈ રીતના પગલાં ઉપાડી શકાય? કોઈ પણ કમિટી મેમ્બર અગર કોઈ પણ અકાઉન્ટ્સ તમારા પ્રોપરલી નથી મેન્ટેન કરતા કે એમાં મિસઅપ્રોપ્રિએશન ઓફ ફંડ્સ કરે છે, તો તમે એમના અગેન્સ્ટમાં ક્રિમિનલ કમ્પ્લેન કરી શકો છો, સિવિલ કોર્ટમાં જઈ શકો છો, તમે કન્ઝ્યુમર કોર્ટમાં જઈ શકો છો, ઓલ્સો તમે સબ રજિસ્ટ્રાર પાસે જઈ શકો છો, કોઓપરેટિવ કોર્ટમાં જઈ શકો છો. તમારી પાસે વેરિયસ રાઇટ્સ છે જે તમે ઇવોક કરીને તમારી આ ઇનફેક્ટ સબ રજિસ્ટ્રાર પાસે જઈને તમે કમિટી મેમ્બર્સને ચેન્જ કરવા માટે બી કહી શકો છો. તો સબ રજિસ્ટ્રાર પોતે ત્યાં હમણાં ફોર ટાઈમ બીન એ પોતાના હાથમાં લેશે કમિટી અને પછી ન્યૂ કમિટી ફોર્મ કરશે. પણ ઘણી વખત આપણે જોયું છે આ બધા આ વિવાદ ખાસો દરેક સોસાયટીમાં વકરતો જોવા મળ્યું છે. અમુક જ એવી સોસાયટીઓ છે જ્યાં રેગ્યુલેશન પ્રમાણે બધું થતું હોય છે. શું એવામાં એક એડવોકેટ પોતે એક સોસાયટી હાયર કરી શકે છે, એક કહી શકાય કે એવરી મંથ બેસિસ પર તેઓ એની પાસે સલાહ સૂચન લે, એવું કંઈ પ્રાવધાન છે ખરું? અગર એવું કોઈ સોસાયટીને એવું લાગતું હોય કે હંમેશા એ કોઈ બી લીગલ ઇશ્યુઝ આવે અને એના માટે ક્યાં જવું, તો એ એક એડવોકેટને આપણા પેનલ ઉપર રાખી શકે છે, સોસાયટીના પેનલ ઉપર. એ લીગલી અલાઉડ છે અને જે પણ એમના લીગલ ઇશ્યુઝ છે કે જે બી મુદ્દાઓ છે જેના માટે એમને એડવાઇસ સજેશન્સ જોઈએ છે એ લોયર પાસેથી એ લઈ શકે છે. એના માટે એ સોસાયટીને એક રેઝોલ્યુશન પાસ કરવું પડે છે કે જે પર્ટિક્યુલર એડવોકેટને એમને એંગેજ કરવું છે એના એનું નામ લઈને એને રેઝોલ્યુશન પાસ કરીને જનરલ મિટિંગમાં એને અપ્રૂવ કરાવવાનું છે. તો આ એક પ્રોસિજર તમે ફોલો કરો તો તમારા એક જે સોસાયટીના બધા કામો છે એ ઘણા સરળ બની જતા હોય છે. પણ ઘણી વખત એવું થાય છે સોસાયટી દ્વારા અમુક સર્ટિફિકેટ્સ ટાઈમ પર નથી અપાતા. તમે જોશો તો શેર સર્ટિફિકેટ એવી વસ્તુ છે જે તમારો એક ઘરનો એક પુરાવો છે કે આ ફ્લેટ તમારા નામે છે, અને આ એક મહત્ત્વનો પુરાવો બધા જ કહી શકાય કે લીગલ ડોક્યુમેન્ટ્સમાં મોખરે હોય છે. એ ઘણી વખત 6-12 મહિના સુધી આપણે જોયે છે કે જે ઓનર છે એમના પાસે નથી આવતા. એવામાં શું પગલાં લઈ શકાય? શેર સર્ટિફિકેટ છે થઈ ગયું કે તમારા કોઈ બીજા એગ્રીમેન્ટની કોપી હોય જે સોસાયટી પાસે રિટેન્ડ છે ને તમને નથી આપવામાં આવતી, તો તમે સોસાયટીને એક એપ્લિકેશન પહેલાં કરવી પડે તમારે જે કમિટી મેમ્બર્સ છે એ, બીકોઝ એ લોકો જ સોસાયટીમાં શેર સર્ટિફિકેટ અપ્રૂવ કરવાનું કે તમને ઇસ્યુ કરવાનું ડિસિઝન લે છે. એના પછી અગર એ લોકો નથી કરતા તો તમે સબ રજિસ્ટ્રારને એપ્લિકેશન કરી શકો છો કે અમારો શેર સર્ટિફિકેટ અમને નથી મળ્યો અને અમે એપ્લિકેશન સોસાયટીમાં અમારી પેન્ડિંગ છે. જેમ સબ રજિસ્ટ્રારને એપ્લિકેશન જશે તુરંત એ સોસાયટીને એમનું ઓર્ડર મોકલાવશે કે આ વ્યક્તિને તમારે શેર સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું છે. બીકોઝ શેર સર્ટિફિકેટ તમારો રાઇટ છે, એક વખત તમે ફ્લેટ ખરીદ્યું તો એના પછી શેર સર્ટિફિકેટ મળવું તમારો રાઇટ છે.
દરેજ ઘણી વખત સોસાયટી પોતે ફ્લેટ ઓનર્સ પાસેથી એક અમુક લમસમ અમાઉન્ટ માંગી લેતી હોય છે, અથવા કહી શકાય અમુક બધા ટેક્સ જે ભરવાના હોય છે એની ક્લેરિટી દરેક ફ્લેટ ઓનરને નથી અપાતી ને એક લમસમ કહી દેવામાં આવે છે કે તમારે આટલા પૈસા ચૂકવવા પડશે. શું એક ફ્લેટ ઓનરે જવાબદારીપૂર્વક એનું બ્રેકઅપ માગવું જોઈએ, શું કરવું જોઈએ? ડેફિનેટલી તમારે જ્યારે પણ તમને કોઈ પણ, જે ભલે સોસાયટી હોય, બિલ્ડર હોય, કોઈ પણ તમને ટેક્સના રિલેટેડ અગર તમારા પાસેથી કોઈ પૈસા લેતો હોય તો તમારે ડેફિનેટલી એ માણસને પૂછવું જરૂરી છે કે આ સેના માટે પૈસા લેવામાં આવે છે, કયા પર્સન્ટેજ ઉપર લેવામાં આવે છે, કયા રૂલના અંડર લેવામાં આવે છે, એવી કાયદામાં કઈ જોગવાઈ છે જેમાં આવું કમ્પલ્શન છે. કેમ કે ઘણી વખત એવા ટેક્સીસ છે જે ઓપ્શનલ છે, એટલે તમે ઓપ્ટ કરી શકો છો. તો એ બધું તમે જાણકારી લઈને પછી જ તમે કોઈ પણ અમાઉન્ટ પે કરો. જે લમસમ અમાઉન્ટ માંગવામાં આવે છે તો મારા હિસાબે લમસમ આપવા કરતાં તમે બ્રેકઅપ લઈને પછી એ હિસાબે પૈસા ચૂકવો તો તમારે કાફી હદ સુધી તમને રિલીફ મળશે એમાં. સાથે જ ઘણા બધા કહી શકાય સોસાયટીમાં પ્રોગ્રામ્સ થતા હોય છે, ગણપતિ હોય, નવરાત્રી હોય કે કોઈ પણ ફેસ્ટિવલ જો ઉજવાય તો એના ઘણા બધા ખર્ચા હોય છે જે દર વખતે કહી શકાય કે ફ્લેટ ઓનર્સ પાસેથી કહી શકાય કે ભંડોળ ઊભું કરવામાં આવે છે, પણ એના ખર્ચાના કોઈ લિસ્ટ નથી આપવામાં આવતી અને ઘણી વખત આ એક મોટો ઘોટાળો પણ સામે આવતો જોવા મળે છે. એના માટે ફ્લેટ ઓનર્સે શું કરવું જોઈએ? જ્યારે પણ આવું કોઈ કલેક્શન કરવામાં આવે છે એ ઓપ્શનલ હોય છે. સોસાયટી એવી રીતે કોઈ રેઝોલ્યુશન પાસ નથી કરી શકતી કે હર મેમ્બરને એ એક્ટિવિટી માટે પૈસા આપવું કમ્પલસરી છે. સેકન્ડલી, જ્યારે તમે આ એક્ટિવિટી માટે પૈસા આપો ત્યારે તમને આના લિસ્ટ, એટલે આની જે બી અકાઉન્ટિંગ છે એ મળવું તમારી રાઈટ છે. તો તમે અગર આ પૈસા આપ્યા છે ને એમ તમને એવું લાગતું હોય કે આમાં મિસઅપ્રોપ્રિએશન થયું છે તો તમે આ મુદ્દો આગળ વધાવીને સબ રજિસ્ટ્રાર પાસે લઈ જઈ શકો છો. કેમ કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આ જે એક્ટિવિટીઝ છે એ લેમલી જ્યાં સુધી આખી સોસાયટી રેઝોલ્યુશન પાસ નથી કરતી જનરલ મિટિંગમાં ત્યાં સુધી આ ટેક્સ, સોરી, આ પૈસા કલેક્ટ કરવાનું એમના પાસે રાઈટ નથી. તો વર્ષાંતે આપણે જોઈએ છે ઘણા ઓડિટ્સ પણ થતા હોય છે, તો શું એક સીએ કાયમ માટે અપોઇન્ટ કરવું સારું રહે કે પછી ફક્ત એ ઓડિટ માટે જ અપોઇન્ટ કરવું જોઈએ? જ્યારે પણ સોસાયટીના મેટર્સ હોય છે એમાં સીએ અને ઓડિટર્સ આ બે બહુ અહેમ રોલ પ્લે કરે છે. કેમકે એ આખા સોસાયટીના અકાઉન્ટ્સ અને બેલેન્સ શીટને ટેલી, જે પણ એમના મિસઅપ્રોપ્રિએશન થયું છે કે નથી થયું એ જ બતાવી શકે છે. તો યુઝ્યુઅલી આમ પ્રેક્ટિસ જોવા જઈએ તો સીએ અને ઓડિટર સોસાયટીનો એક ઓલરેડી અપોઇન્ટેડ હોય છે જે હર વર્ષે એમનું ઓડિટ કરે છે. બટ મારા હિસાબે હર 3 વર્ષે ઓડિટર ચેન્જ કરવું જોઈએ. કેમ કે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કમિટી મેમ્બર્સ અને ઓડિટર્સ મળીને ઘણી વખત થોડો મિસઅપ્રોપ્રિએશનને એવા કેસીસ સામે આવ્યા છે. તો મારા હિસાબે એવરી 2 યર્સ કે 3 યર્સ તમે અગર ઓડિટર ચેન્જ કરો તો સોસાયટી માટે બેનિફિશિયલ છે. ત્યારે જ ઘણી વખત સોસાયટીમાં જે લોકો કામ કરતા હોય, જેમ કે કોઈક કહી શકાય સિક્યોરિટીમાં કામ કરી રહ્યા છે, કોઈ બીજા કોઈ પર્પઝ માટે કામ કરી રહ્યા છે, એની નિયુક્તિ કઈ રીતે થવી જોઈએ? શું બધા સોસાયટી મેમ્બર્સ અથવા જે કમિટી મેમ્બર્સ છે એમની ભલામણોથી થવી જોઈએ? કારણ કે એમાં ઉંમર બાદ પણ આવે છે. ઘણી વખત કહી શકાય કે માઇનર્સને પણ નોકરીએ રાખી દેવામાં આવતા હોય છે, તો એમાં કાયદો તૂટી પણ શકે છે. શું પ્રાવધાન છે એના માટે? જ્યારે પણ સોસાયટીમાં કોઈ પણ એમ્પ્લોયમેન્ટ માટે વ્યક્તિને મૂકવામાં આવે છે ત્યારે કમિટી મેમ્બર્સ એમાં બહુ મોટો રોલ પ્લે કરે છે. કેમ કે કમિટી મેમ્બર્સ ડે ટુ ડે એક્ટિવિટીઝ સોસાયટીનું એમના હાથમાં છે કે કેવી રીતે આગળ એમને વધારવાનું છે. સેકન્ડલી, જ્યારે પણ કોઈ માઇનરને એમ્પ્લોય કરે તે અગર કોઈ સોસાયટી મેમ્બર, તો એ વોયલેશન ઓફ જુવિનાઇલ એક્ટના હિસાબે, જુવિનાઇલ વર્કર્સ એક્ટના હિસાબે એ વોયલેશન છે અને એના અગેન્સ્ટમાં તમે FIR કરી શકો છો અને જે પણ વ્યક્તિ એને એમ્પ્લોય કર્યું છે એના અગેન્સ્ટમાં ક્રિમિનલ લાયબિલિટી આવશે, જેમાં 1 યરથી ઇમ્પ્રિઝનમેન્ટ છે અને 20,000 ફાઇન છે. ઘણી વખત આપણે જોઈએ છે મોટી મોટી બિલ્ડિંગો હોય છે અને નીચે ઓપન કાર પાર્કિંગ હોય છે, ઘણી વખત ઉપરથી કોઈ એવી શાર્પ વસ્તુ ફેંકવામાં આવે તો ઘણી પ્રોપર્ટી ડેમેજ પણ થઈ શકે છે, જેમ કે કાર હોય, કોઈને હર્ટ થઈ જાય. એવામાં કઈ રીતે પોલીસ કેસ થાય છે કે એનો નિવેડો કઈ રીતે થવો જોઈએ? કારણ કે અનસીન વસ્તુ છે કે કોણે કર્યું ને કઈ રીતે કર્યું, પણ શું એમાં કોઈ ઉકેલ આવે છે ખરા ક્યારે?
આવા કેસમાં તમે ઇમિડિયેટ પોલીસમાં જઈને કમ્પ્લેન કરવું બહુ જ જરૂરી છે, કેમ કે તમે જેમ પોલીસમાં કમ્પ્લેન કરો એના પછી પોલીસ એમાં એક્શન લેશે. ઘણી વખત એવું થાય છે કે પોલીસ નોટિફિકેશન લગાવીને જાય છે સોસાયટીમાં, અગર એમને ખબર નથી કે કોણે આ કર્યું છે તો સોસાયટીમાં નોટિફિકેશન લગાવીને જાય કે અગર નેક્સ્ટ ટાઈમ આવું થયું તો દેન પોલીસ ઇન્ક્વાયરી બેસાડશે. સેકન્ડલી, અગર આવું કંઈક બની રહ્યું છે તો તમે સોસાયટીમાં એપ્લિકેશન કરો, જનરલ બોડી મિટિંગમાં આ મુદ્દાને ઉપાડો, અને આગળ અગર તમને ખબર છે કોણ વ્યક્તિએ કર્યું છે તો એ વ્યક્તિના અગેન્સ્ટમાં તો તમે એમ પણ ક્રિમિનલ કેસ કરી શકો છો. પણ અગર તમને નથી ખબર તો સોસાયટી એક રેઝોલ્યુશન પાસ કરી શકે છે કે અગર આવું ફ્યુચરમાં કોઈને આવું કંઈ થયું કે કાંઈ પણ એવું થયું અને જે જે વ્યક્તિએ આ કર્યું હશે એને એના અગેન્સ્ટમાં આખું ભર એને કોમ્પન્સેશન કરીને આપવું પડશે. તો આપણે જોયું કે બિલ્ડર અને સોસાયટી, સાથે સોસાયટી અને ફ્લેટ ઓનર્સ વચ્ચે ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે જેના માટે એક કાયદાકીય સલાહ જરૂરી બને છે, અને ઘણા બધા પ્રશ્નોના ઉકેલ કે કઈ રીતે એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા જોઈએ એ આજે આપણે ચર્ચા કરી છે. પૂર્વી, ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી આ ચર્ચામાં જોડાવા માટે. દરેક પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરી શકો છો. અમારા ઈમેલ આઈડી propertyguru@network18online.com પર તમે મેઇલ કરી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારો કોન્ટેક્ટ નંબર અચૂકપણે લખજો. અને ફેસબુક પર પણ તમે અમને સવાલો મોકલી શકો છો. ટાઈપ કરો facebook.com/CNBC Bajar અને સવાલ પોસ્ટ કરો. સાથે CNBC Bajar-ના તમામ શો તમે જોઈ શકો છો gujarati.moneycontrol.com પર. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC Bajar સાથે.